હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ચેપ્ટર નંબર 12 બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો જેના MCQ જોઈશું, જે તમને નીટમાં, ગુજકેટમાં અને બોર્ડમાં ઉપયોગી બની રહેશે. એમાં અહીંયા પહેલો ક્વેશ્ચન આપેલો છે વિધાન અને કારણવાળો. વિધાન એ આપેલું છે, જૈવ પેટન્ટ પ્રક્રિયામાં ઘણી સામાજિક સંસ્થાઓ પોતાનો વિરોધ પ્રદર્શિત કરે છે, સાચું વિધાન છે. કારણાર, જો એક જ આર્થિક અગત્યતા ધરાવતી જાતિની વનસ્પતિ ઉપર કોઈ એક જ દેશની પેટન્ટ હોય તો તેના ઉપર એક જ દેશનું આધિપત્ય સપાઈ જાય અને વૈશ્વિક સ્તરે પ્રશ્નો ઉદ્ભવે. તો કારણ આર પણ સાચું છે. વિધાન આર, વિધાન એ અને કારણ આર બંને સાચા છે. આર એ એની સાચી સમજૂતી કહેવાશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, માનવ બેબી માટે પારજનીની ગાયનું દૂધ વધુ યોગ્ય છે, સાચું વિધાન છે. કુદરતી કારણાર, કુદરતી ગાય કરતાં આ દૂધ મનુષ્યનું આલ્ફા લેક્ટાબ્યુમિન ધરાવતું હોવાથી વધુ પોષણયુક્ત આહાર છે. કારણ આર પણ સાચું છે. તો અહીંયા એ અને આર બંને વિધાન સાચા છે અને આર એ એની સાચી સમજૂતી કહેવાશે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે, પ્રયોગશાળામાં કૃત્રિમ ઇન્સ્યુલિન સૌપ્રથમ ઇલી કંપની દ્વારા બનાવવામાં આવ્યું, સાચું વિધાન છે. ઇન્સ્યુલિનની રચનાની બે એમિનો એસિડની શૃંખલાઓ એમાઇન બંધ દ્વારા જોડાય છે. તો કારણ આર ખોટું છે. તો અહીંયા થશે વિધાન એ સાચું અને કારણ આર ખોટું. તો આન્સર આવશે સી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, માનવ ઇન્સ્યુલિન રચનાની બે શૃંખલાઓ ડાયસલ્ફાઇડ બંધ વડે જોડાયેલી હોય છે, સાચું વિધાન છે. માનવ ઇન્સ્યુલિનમાં આલ્ફા અને બીટા બે શૃંખલા જોવા મળે છે અને આ બંને શૃંખલાઓ ડાયસલ્ફાઇડ બંધ વડે એકબીજા સાથે જોડાયેલી હોય છે. માનવ કારણાર, માનવ ઇન્સ્યુલિનના ઉત્પાદન દરમિયાન લેક્ટોઝ ધરાવતું પોષણ માધ્યમ જરૂરી છે. માનવ ઇન્સ્યુલિનના ઉત્પાદન દરમિયાન લેક્ટોઝ ધરાવતું પોષણ માધ્યમ જરૂરી છે. તો કારણ આર પણ સાચું છે. તો અહીંયા એ અને આર બંને સાચા છે અને આર એ એની સાચી સમજૂતી કહેવાશે નહીં, એટલે આન્સર આવશે બી. એ અને આર બંને સાચા પણ આર એ એની સાચી સમજૂતી કહેવાશે નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન તમને જોડકા પ્રકારનો આપેલો છે, જેમાં જોડકું આપેલું છે, પ્રથમ પારજનીક પ્રાણી કયું છે. તો પ્રથમ પારજનીક પ્રાણી એ રોઝી ગાય કહેવાશે. પ્રથમ પારજનીક પ્રાણી રોઝી ગાય. પોલિયો રસી સુરક્ષા તો પારજનીક ઉંદર. એલિઝા ટેસ્ટમાં એન્ટીજન એન્ટીબોડી ઓળખ અને એડીએ એડીનોસાઇન ડી એમિનેસ. તો અહીંયા આન્સર આવશે એ. ફરી યાદ રાખજો, પ્રથમ પારજનીક પ્રાણી તો રોઝી ગાય આવશે. પોલિયો રસી સુરક્ષા, પારજનીક ઉંદર, એલિઝાની સામે એન્ટીજન એન્ટીબોડી ઓળખ, એડીએ એન્ટીજન એન્ટીબોડી ઓળખ આવશે, એડીએ એડીનોસાઇન ડી એમિનેસ. તો આન્સર આવશે એ. નેક્સ્ટ ક્વેશ્ચન પણ તમને જોડકા પ્રકારનો આપેલો છે, જેમાં બીટી, તો બીટીની સામે આવશે લેપિડોપ્ટેરા. ત્યાર પછી ક્રાઈ વન એસીની સામે આવશે કપાસના બોલવોર્મ્સ. ત્યાર પછી ક્રાઈ વન એ બી, તો એની સામે આવશે કોર્ન બોરર. અને સૂત્રકૃમિ, તો એની સામે આવશે મિલાડે ગાઈન ઇન્કોગ્નેશિયા. તો આન્સર થશે બી. ફરીથી યાદ રાખજો, બીટી, લેપિડોપ્ટેરા, ક્રાઈ વન એસી, કપાસના બોલવોર્મ્સ, ક્રાઈ વન એ બી, કોર્ન બોરર, સૂત્રકૃમિ, મિલાડી ગાઈન ઇન્કોગ્નેશિયા. તો આન્સર થશે બી. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે, એ પેપ્ટાઇડ, તો ઇન્સ્યુલિનની વાત કરેલી છે. તો અહીંયા ઇન્સ્યુલિનમાં, એ પેપ્ટાઇડમાં કેટલા એમિનો એસિડ આવેલા હોય છે. એ પેપ્ટાઇડમાં 21 એમિનો એસિડ જોવા મળે છે. બી પેપ્ટાઇડમાં 30 એમિનો એસિડ જોવા મળે છે. અને સી પેપ્ટાઇડ, એને પ્રો ઇન્સ્યુલિન તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આન્સર આવશે ડી.
ફરીથી યાદ રાખજો, અહીંયા ઇન્સ્યુલિન માટેની વાત કરી છે. ઇન્સ્યુલિનમાં એ પેપ્ટાઇડમાં 21 એમિનો એસિડ હોય છે, બી પેપ્ટાઇડમાં 30 એમિનો એસિડ, બી પેપ્ટાઇડ શૃંખલામાં 30 એમિનો એસિડ હોય છે, અને સી પેપ્ટાઇડ એને પ્રો ઇન્સ્યુલિન તરીકે ઓળખવામાં આવે છે. તો તમારો આન્સર થશે ડી. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે, એ પણ જોડકા પ્રકારનો છે, જેમાં પહેલું આપ્યું છે પારજનીનિક ગાય. તો પારજનીનિક ગાયની સામે આવશે એના દૂધમાં આલ્ફા લેક્ટાબ્યુમિન નામનું પ્રોટીન આવેલું હોય છે, જે માનવ બેબી માટે ગાયના દૂધ કરતાં પણ વધુ ઉપયોગી છે. પારજનીનીકરણ, તો એની સામે આવશે જનીનોની અભિવ્યક્તિ અને વિકાસની પ્રક્રિયા. એની સી આપેલું છે પારજનીનિક ઉંદર. તો પારજનીનિક ઉંદરની સામે આવશે પોલિયો રસી સુરક્ષા પરીક્ષણ. પારજનીનિક મોડેલ, તો એની સામે આવશે કેન્સર, અલ્ઝાઇમર અને સિસ્ટિક ફાઇબ્રોસિસ જેવા રોગ. બરાબર, તો આન્સર આવશે બી. ફરીથી પારજનીનિક ગાય, એની સામે આવશે આલ્ફા લેક્ટાબ્યુમિન. પારજનીનીકરણ, એની સામે આવશે જનીનોની અભિવ્યક્તિ અને વિકાસની પ્રક્રિયા. પારજનીનિક ઉંદર, તો પોલિયો રસી સુરક્ષા પરીક્ષણ માટે પારજનીનિક ઉંદરનો ઉપયોગ કરવામાં આવે છે. પારજનીનિક મોડેલ કેન્સર, અલ્ઝાઇમર અને સિસ્ટિક ફાઇબ્રોસિસ જેવા રોગ માટે બનાવવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપ્યું છે, સ્વાદુપિંડમાં 3 પ્રકારના કોષો જોવા મળે છે. લેંગરહાન્સના કોષો, સ્વાદુપિંડમાં લેંગરહાન્સના કોષપુંજો આવેલા હોય છે, જેમાં 3 પ્રકારના કોષો હોય છે, આલ્ફા કોષો, બીટા કોષો અને ડેલ્ટા કોષો. આ ત્રણેય પ્રકારના કોષોમાંથી અલગ અલગ પ્રકારના અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થતા હોય છે. જેમ કે આલ્ફા કોષોમાંથી ગ્લુકાગોન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે, બીટા કોષમાંથી ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે અને ડેલ્ટા કોષોમાંથી સોમેટોસ્ટેટિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. તો અહીંયા તમારો આન્સર થશે એ, આલ્ફા કોષો ગ્લુકાગોન, બીટા કોષો ઇન્સ્યુલિન, ડેલ્ટા કોષો સોમેટોસ્ટેટિન. તો તમારો આન્સર થશે એ. નેક્સ્ટ અહીંયા એક કોલમ પ્રકારનો ક્વેશ્ચન આપેલો છે, એમાં આપેલું છે સૂક્ષ્મજીવો દ્વારા જૈવ સલામતી. તો એની સામે આવશે ઝડપથી વિભાજન થઈ સ્થાનિક સૂક્ષ્મજીવો સાથે હરીફાઈ કરે, બી જૈવ તસ્કરી, તો એની સામે આવશે રૂઢિગત જ્ઞાનની ઉઠાંતરી કરી તેને નવા રૂપમાં પ્રદર્શિત કરવું, સી જનીન પરિવર્તિત વનસ્પતિ દ્વારા જૈવ સલામતી, તો એમાં વિસારી અથવા એલર્જીક ચયાપચયકોનું ઉત્પાદન, ડી જૈવ પેટર્ન, તો નવી શોધ અને અથવા અગાઉની શોધમાં સુધારા માટે આપવામાં આવે છે. તો અહીંયા આન્સર થશે ડી, જેમાં સીમાં એક્સ આવે અને ડીમાં વાય આવે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે બોર્ડની પરીક્ષા તથા નીટની એક્ઝામમાં પૂછાયેલા એમસીક્યુ, જેમાં ફર્સ્ટ ક્વેશ્ચન આપેલો છે ભારતમાં નીચે પૈકી કયા બીટી પાકો ખેડૂતો દ્વારા ઉછેરવામાં આવે છે, એ સોયાબીન, બી મકાઈ, સી કપાસ, ડી રીંગણ. નીટ 2013માં પૂછાયેલો ક્વેશ્ચન છે, તો એનો આન્સર આવશે કપાસ. નેક્સ્ટ, હ્યુમન જીનોમના ક્રમાંકમાં સામાન્ય વપરાતો વાહક, નીટ 2014માં પૂછાયેલો ક્વેશ્ચન છે, TDNA, BAC અને YAC, સી અભિવ્યક્તિ દર્શાવતો વાહક, ડી T/A ક્લોનિંગ વાહક. તો અહીંયા આન્સર આવશે હ્યુમન જીનોમના ક્રમાંકમાં સામાન્ય વપરાતો વાહક BAC અને YAC છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે રિકોમ્બિનન્ટ પદ્ધતિ દ્વારા સૌ પ્રથમ નિર્માણ પામેલ માનવ અંતઃસ્ત્રાવ કયો છે, ઇન્સ્યુલિન, ઇસ્ટ્રોજન, થાઇરોક્સિન, પ્રોજેસ્ટેરોન. તો રિકોમ્બિનન્ટ પદ્ધતિ દ્વારા સૌ પ્રથમ નિર્માણ પામેલ માનવ અંતઃસ્ત્રાવ ઇન્સ્યુલિન છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપ્યો છે વનસ્પતિમાં TDNA પ્રવેશ કોની સાથે સંકળાયેલ છે, નીટ 2015માં પૂછાયેલો ક્વેશ્ચન છે, એ પાણીમાં વનસ્પતિના મૂળ ઊભા રહે તે માટે, બી એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફિકેશન્સના વનસ્પતિના ચેપ માટે, સી વનસ્પતિને ગરમીની આઘાતજનક અસર કરતા ભૂમિની pH બદલવી, ડી થોડાક સમય માટે વનસ્પતિને ઠંડીમાં રાખવી. તો વનસ્પતિમાં TDNA પ્રવેશ
કોની સાથે સંકળાયેલો છે? તો વનસ્પતિમાં ટી ડીએનએનો પ્રવેશ એ એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફિશિયન્સ અથવા ટ્યુમિફેકન્સ વનસ્પતિના ચેપ માટે વપરાય છે અથવા સંકળાયેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગોલ્ડન ચોખા એ જનીન રૂપાંતરિત ધાન્ય વનસ્પતિ છે, ત્યાં સેના સંશ્લેષણ માટેનું જનીન દાખલ કરવામાં આવેલ છે? એ વિટામિન એ, બી વિટામિન બી, સી વિટામિન સી, ડી ઓમેગા થ્રી. તો ગોલ્ડન ચોખા એ જનીન રૂપાંતરિત ધાન્ય વનસ્પતિ છે. ગોલ્ડન ચોખા એ જનીન રૂપાંતરિત ધાન્ય વનસ્પતિ છે અને ત્યાં વિટામિન એના સંશ્લેષણ માટેનું જનીન દાખલ કરવામાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે, 1990માં એડિનોસાઇન ડી એમિનેઝ એડીએ ખામી ધરાવતી 4 વર્ષની બાળકીને કઈ થેરાપી આપવામાં આવી હતી? નીટ 2 2016ની એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. ઇમ્યુનોથેરાપી, રેડિયેશન થેરાપી, જનીન થેરાપી કે કેમોથેરાપી? તો આન્સર આવશે 1990માં એડિનોસાઇન ડી એમિનેઝ એડીએ ખામી ધરાવતી 4 વર્ષની બાળકીને જનીન થેરાપી આપવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તમાકુના છોડના કયા ભાગને મિલાડો ગાઇન ઇન્કોગ્નિશિયા દ્વારા ચેપ લાગે છે? નીટ 2016માં પૂછાયેલો ક્વેશ્ચન છે. પર્ણ, પ્રકાંડ, મૂળ કે પુષ્પ? તો તમાકુના છોડના મૂળના ભાગને મિલાઇડોગાઇન ઇન્કોગ્નેશિયા દ્વારા ચેપ લાગે છે, જે એક પ્રકારનું સૂત્રકૃમિ છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપ્યો છે, માનવ ઇન્સ્યુલિનના 2 પોલીપેપ્ટાઇડ એકબીજા સાથે કોના દ્વારા જોડાયેલ છે? એ ફોસ્ફોડાયેસ્ટર બંધ, બી સહસંયોજક બંધ, સી ડાયસલ્ફાઇડ બંધ, ડી હાઇડ્રોજન બંધ. નીટ 1 2016માં પૂછાયેલો ક્વેશ્ચન છે. તો માનવ ઇન્સ્યુલિનના 2 પોલીપેપ્ટાઇડ એકબીજા સાથે ડાયસલ્ફાઇડ બંધ વડે જોડાયેલા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે, બહુરાષ્ટ્રીય કંપનીઓ અને સંસ્થાનો દ્વારા જે તે રાષ્ટ્રની અને તેની વસ્તીની પરવાનગી વગર તેના જૈવ સ્ત્રોતોના બિન અધિકૃત વપરાશને શું કહેવાય અથવા આ કહેવાય? નીટ 2018માં પૂછાયેલો ક્વેશ્ચન છે. એ જૈવ શોષણ, બાયો એક્સપ્લોઇટેશન, બી જૈવ ઉલ્લંઘન, બાયો ઇન્ફ્રિજમેન્ટ, સી જૈવ વિઘટન, બાયો ડિગ્રેડેશન, ડી જૈવ તસ્કરી, બાયો પાયરસી. તો બહુરાષ્ટ્રીય કંપનીઓ અને સંસ્થાનો દ્વારા જે તે રાષ્ટ્રની અને તેની વસ્તીની પરવાનગી વગર તેના જૈવ સ્ત્રોતોનો બિન અધિકૃત વપરાશ એને જૈવ તસ્કરી અથવા બાયોપાયરસી તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ડાંગરની એક એવી ઉપજાતિની પેટન્ટ એક વિદેશી કંપનીએ મેળવી કે જે ઉપજાતિ ભારતના જૂના જમાનાથી હાજર છે, આ વાત જેની બાબતે છે તે? એ બાસમતી, બી સીઓ 667, બી લર્મા રોજો, સી સરબતી સોનોરા. નીટ 2018માં પૂછાયેલો ક્વેશ્ચન છે. તો ડાંગરની એક એવી ઉપજાતિની પેટન્ટ એક વિદેશી કંપનીએ મેળવી કે જે ઉપજાતિ ભારતમાં જૂના જમાનાથી હાજર જ છે, આ વાત બાસમતી ચોખાની છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે, ભારતમાં સાર્વજનિક ઉપયોગમાં જે જનીન પરિવર્તિત સજીવોને લેવાના હોય તેમના વપરાશની સલામતીની ચકાસણી માટે આ સંસ્થાન જવાબદાર છે? એ જીનેટિક એન્જિનિયરિંગ અપ્રેઇસલ કમિટી GEAC, બી ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ ICMR, સી રિસર્ચ કમિટી ઓન જીનેટિક મેનિપ્યુલેશન RCGM, ડી કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ CSIR. તો ભારતમાં સાર્વજનિક ઉપયોગમાં જે જનીન પરિવર્તિત સજીવોને લેવાના હોય તેમના વપરાશની સલામતીની ચકાસણી માટે કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ CSIR જવાબદાર છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે, બોલવર્મમાં આવેલ બેસિલસ થુરેન્જેન્સિસમાં એવું શું છે કે જે પ્રોટોક્સિનના ઉછેરને ઉત્પ્રેરિત કરીને
તેને સક્રિય બીટી ટોક્સિનમાં ફેરવી શકીએ? નીટ 2019માં પૂછાયેલો ક્વેશ્ચન છે. એ જઠરની એસિડિક પીએચ, બી શરીરનું તાપમાન, સી મધ્યાંત્રની ભીની સપાટી, ડી આંત્રની આલ્કલાઇન પીએચ. તો બોલવોર્મમાં આવેલ બેસિલસ થુરેન્જેન્સિસમાં એની એવું શું છે કે જે પ્રોટોક્સિનના ઉછેરને ઉત્પ્રેરિત કરીને તેને સક્રિય બીટી ટોક્સિનમાં ફેરવી શકે? આંત્રની આલ્કલાઇન પીએચના કારણે એવું બને છે. તો આન્સર આવશે આંતરડાની આલ્કલાઇન પીએચ. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે, સુવર્ણ ડાંગર એટલે કે સોનેરી ચોખા માટે નીચે પૈકી કયું વિધાન સાચું છે? નીટ 2019માં પૂછાયેલો ક્વેશ્ચન છે. એ તેના દાણા પીળા હોય છે કારણ કે તેમાં ચોખાની આદિ વેરાયટીમાંથી જનીનો મેળવાયેલા હોય છે. બી તે વિટામિન એથી ભરપૂર હોય છે ડેફોડિલના એક જનીન સાથે. સી તે જીવાતરોધક છે તથા બેસિલસ સુરેન્જેસિસ એક જનીન સાથે હોય છે. ડી તે શુષ્કતા સહનશીલ એગ્રોબેક્ટેરિયમ વાહકના ઉપયોગથી વિકસિત થયેલ હોય છે. તો સુવર્ણ ડાગર સોનેરી ચોખા માટે નીચે પૈકી કયું વિધાન સાચું છે? તો તે વિટામિન એથી ભરપૂર હોય છે, ડેફોડિલના એક જનીન સાથે એની સાથે જોડાયેલા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે, Cry1AC અને Cry1AB દ્વારા સંકેતન પામેલ પ્રોટીન ખાલી જગ્યા તે ક્રમશઃ નિયંત્રિત કરે છે? માર્ચ 2020માં પૂછાયેલો ક્વેશ્ચન છે. લેપિડોપ્ટેરા, એ લેપિડોપ્ટેરા કોલિયોપ્ટેરા, બી કોર્ન બોરર કપાસના બોલવોર્મ્સ, સી કપાસના બોલવોર્મ્સ કોર્ન બોરર, ડી કોલિયોપ્ટેરા લેપિડોપ્ટેરા. તો Cry1AC અને Cry1AB દ્વારા સંકેતન પામેલ પ્રોટીન એ ખાલી જગ્યાને ક્રમશઃ નિયંત્રિત કરે છે. તો Cry1AC અને Cry1AB દ્વારા સંકેતન પામેલ પ્રોટીન એ અનુક્રમે કપાસના બોલવોર્મ્સ અને કોર્ન બોરરને નિયંત્રિત કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઇન્સ્યુલિનની શૃંખલા એ અને શૃંખલા બી એકબીજા સાથે ખાલી જગ્યા દ્વારા જોડાયેલી હોય છે? માર્ચ 2020માં પૂછાયેલો ક્વેશ્ચન છે. એ સલ્ફાઇડ બંધ, બી ડાયસલ્ફાઇડ બંધ, સી પેપ્ટાઇડ બંધ, ડી હાઇડ્રોજન બંધ. તો ઇન્સ્યુલિનની શૃંખલા એ અને શૃંખલા બી એકબીજા સાથે ડાયસલ્ફાઇડ બંધ વડે જોડાયેલી હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, રોઝી એ ખાલી જગ્યા છે, માર્ચ 2020માં પૂછાયેલો ક્વેશ્ચન છે. પારજનિનિક ગાય, પારજનિનિક રસી, સી પારજનિનિક વનસ્પતિ, ડી પારજનિનિક રોગ નિયંત્રક. તો રોઝી એ પારજનિનિક ગાયનું ઉદાહરણ છે, એક જનીન પરિવર્તિત ગાય છે, તો એને પારજનિનિક ગાય તરીકે ઓળખવામાં આવે છે.